ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સાયન્સ પહેલું પ્રકરણ, આપણી આસપાસના દ્રવ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં 1 થી 12 પ્રશ્નોના જવાબો વિશે ચર્ચા કરી ચૂક્યા. આજનો આપણો 13મો પ્રશ્ન છે, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ તમે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાના ગુણધર્મો વિશે અગાઉના ધોરણમાં પણ ઘણો સારો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે ફરીથી મુદ્દા સ્વરૂપે તે સમજવાનું છે. પ્રથમ મુદ્દો, પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, તે પોતાનો આકાર નિશ્ચિત હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તો આ કહેવા માગે છે કે જ્યારે એક અલગ આકારના પાત્રમાંથી જ્યારે બીજા અલગ પાત્રના આકારમાં પ્રવાહીને ભરવામાં આવે છે, ત્યારે તે પોતાનો આકાર પાત્રને અનુસાર કરી દે છે. પરંતુ જો એક પાત્રમાંથી બીજા પાત્રમાં 1 લિટર પાણી ચોકસાઈપૂર્વક ઢોળાય નહીં તે રીતે જો રેડવામાં આવે છે, ત્યારે તેના જે કદમાં જે છે કોઈ ફેરફાર જણાતો નથી. એ પાણીમાં વધારો કે ઘટાડો થઈ જતો નથી. હા, ફક્ત તેના આકારમાં બદલાવ જોવા મળે છે. બીજો મુદ્દો, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરી લે છે. તમને સમજાયું હાલ? તે જ રીતે આગળનો મુદ્દો, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહીમાં શું છે? વહનશીલતાનો, તે વહી શકે છે, તે પોતાનો આકાર બદલાય છે તેના કારણે. પ્રવાહી તરલ છે. કેવો છે? તરલ, દ્રઢ નથી, કઠણ ઘન જેવો નથી, એ તરલ છે, વહી શકે તેવો છે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. હવે ઘન પદાર્થ લઈ લો અને પોતે પ્રવાહી, એ બંને પદાર્થની અવસ્થા જે છે એ પ્રવાહીમાં પ્રસરી શકે છે, ગતિ કરી શકે છે, જઈ શકે છે. આગળ, વાતાવરણમાંનો ઓક્સિજન O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. વાયુ પણ શું કરી શકે છે? પ્રસરણ પામી શકે છે. સેમા? પ્રવાહીમાં, અને થોડા અંશે પોતે દ્રાવ્ય થઈ જાય છે, ઓગળી પણ થઈ શકે છે, ઓગળી શકે છે. આગળ, ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષ પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. મુખ્ય 2 મુદ્દા કીધા આને, ઘન અને પ્રવાહીની સરખામણીમાં. પ્રવાહીમાં શું હોય છે? પ્રવાહીના જે દ્રવ્યના કણો છે એ સ્વતંત્ર રૂપે ગતિ કરતા હોય છે. ઘનમાં આવું હોતું નથી. ઘનમાં ગતિ ખૂબ જ ઓછી, વાઇબ્રેશન સ્વરૂપે હોય છે, પરંતુ પ્રવાહીમાં ગતિ જે છે પદાર્થ દ્રવ્યના કણોની એ ખૂબ જ વધારે હોય છે. અને બીજો મહત્ત્વનો મુદ્દો કે 2 દ્રવ્યના કણો વચ્ચે વધારે અવકાશ હોય છે. કોની સરખામણીમાં? ઘન પદાર્થની સરખામણીમાં. આગળનો મુદ્દો, પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. તો સંકોચન પામી શકે છે કે ઓછી જગ્યામાં વધારે માત્રામાં પાણી જે છે ઘન કરતાં વધારે સમાઈ શકે છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. પ્રવાહીને દબાણ જ્યારે આપવામાં આવે છે ત્યારે તે પોતે એનું સંકોચન છે એ ખૂબ જ નહિવત, અવગણી શકાય તેવું સંકોચન થાય છે, માટે આપણે તેને અવસંકોચન કહીશું અહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 1 પ્રશ્નનો જવાબ જોયા કે જે 13મા નંબરનો પ્રશ્ન છે, કે જે શું દર્શાવે છે? પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તે પ્રશ્નનો જવાબ લખવો, તૈયાર કરવો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે.